નમસ્કાર બાળકો, એકમ કસોટી 29-30 તારીખે આવે છે. એના અંદરના સ્વરૂપે આપણે બે ચેપ્ટર, વિજ્ઞાનના બે ચેપ્ટર આવશે. પહેલું ચેપ્ટર આપણી આસપાસનું દ્રવ્ય અને ત્યાર પછીનું પાંચમું ચેપ્ટર છે સજીવનો પાયાનો એકમ, કોષ વિશેની માહિતી છે. એવી રીતે પછી વિજ્ઞાનના બંને વિડીયો ખાસ જોઈ લેજો, એટલે તમારે એકમ કસોટીમાં કયા ક્વેશ્ચન આવી શકે અને કેવી રીતે રાખીશ એની સમજણ હું તમને આપીશ. ઓલરેડી વિજ્ઞાનના મેં ગણિતને બનાવેલા છે તમારા દેશમાં, એ પણ મિત્રો હોય દેશમાં તેમને પ્રિફર કરજો, એટલે એકમ કસોટીમાં સારા માર્ક્સ લાવી શકે. હવે વિજ્ઞાનની વાત કરું તમને, ધોરણ 9 વિજ્ઞાન અને બીજો વિષય ગુજરાતી છે તમારો, બરાબર. આજે હું વિજ્ઞાનની ચર્ચા કરીશ. વિજ્ઞાન અંદર આપણી આસપાસનું દ્રવ્ય, હવે દ્રવ્ય એટલે આના સ્પેશિયલ મેં ચાર વિડીયો તો ડિસ્ક્રિપ્શનમાં લખેલા છે, એ જોઈ લેજો, બરાબર છે. પણ ખાસ ટૂંકમાં આપણે આગળ 10-15 મિનિટમાં હું તમને શું શું આવી શકે એની સામાન્ય સમજમાં આવીશ. દ્રવ્યની વાત કરું તો જે પદાર્થને કદ અને દળ છે, દળ અને કદ ધરાવે, દળ ધરાવે કદ ધરાવે દ્રવ્ય છે, બરાબર. હું દ્રવ્ય છું, આ ચોક દ્રવ્ય છે, બરાબર છે. કેટલાક દ્રવ્ય છે, પંખો દ્રવ્ય છે, બરાબર. આ વેગની અંદર એટલે એનું દ્રવ્ય, બધું દ્રવ્ય છે. કારણ કે દળ છે અને પોતાને કદ છે, એટલે કે દ્રવ્ય, દળ અને કદ એ ધરાવે દ્રવ્ય કહેવાય. એટલે તમને પૂછે કે આ દ્રવ્ય છે કે નથી, તો જો દળ અને કદ એમાં હોય, બરાબર, તો તમારે દ્રવ્ય કહેવાય. હવા તો દ્રવ્ય છે, કહેવાનો મતલબ છે, બરાબર, કે જેની અંદર કણો હોય એની અંદર દ્રવ્ય હોય, તો એની અંદર અણુ પરમાણુ હોય તો દ્રવ્ય છે, બરાબર. તો દ્રવ્યના તમારે પહેલી વસ્તુ છે ભૌતિક લાક્ષણિકતા, ભૌતિક સ્વભાવ, બરાબર. તો ઘન પ્રવાહી અને જોડે અવસ્થા આપણે ખાસ કરવાની છે, બરાબર છે, કે દ્રવ્યની અવસ્થા એ દ્રવ્ય ઘન પ્રવાહી અને વાયુ સ્વરૂપે હોય. ઘનની અંદર મેં તમને કીધું કે જે અણુ પરમાણુ કે કણો હોય, બરાબર છે, એ એકબીજાની નજીક આંતર આડીએ આકર્ષણ પરથી જોઈન્ટ ન હોય, ધારો કે ચાર, બરાબર છે. એને ત્રણ એકબીજાની નજીક હોય તો દબાઈ ના શકાય, ચોક્કસ આકાર હોય, કહેવાનો મતલબ છે ચોક્કસ કદ હોય. એટલે આ બધી જે ઘટનાઓ આપણે ઘન પ્રવાહી વાળું છે ચર્ચાથી ભણતા છે, કે આપણે લાક્ષણિકતા સ્વરૂપે યાદ રાખવાની. બીજું તમને અંદર આપેલી છે કે દ્રવ્ય જે છે એના કણો સતત ગતિશીલ હોય છે, દ્રવ્યના કણો વચ્ચે આકર્ષણ બળ હોય છે, બરાબર. ઘનની અંદર દ્રવ્યના કણો વચ્ચે આકર્ષણ બળ સૌથી વધુ હોય છે, આંતરકોષીય અવકાશ સૌથી ઓછું હોય છે, પ્રવાહીમાં થોડો વધારે હોય છે, વાયુમાં થોડો વધારે હોય છે, બરાબર. તરલતાની વાત કરીએ, આ બધી સાથે તમને વાત કરું, સત્તાની જોડી વાત કરું તો જે પદાર્થોને દબાઈએ, બરાબર, તો દબીને પણ ધરાવતા ના હોય, એટલે કે તેની અંદર અણુ વચ્ચે આંતરકોષીય અવકાશ ના હોય અથવા તો ઘણું ઓછું હોય, કેમ એને દબાઈએ તો દબાઈ શકતા નથી, અદબનીય હોય છે, તે સખત હોય છે, કે સખત. આ ગુણધર્મ તમારે ઘન પદાર્થોમાં જોવા મળે છે. આ સંકોચનશીલતાની તમને જોડે વાત કરતો, તો જે પદાર્થને તમે પ્રેશર આપવાથી દબાઈ શકાય, પ્રવાહીને થોડું પ્રેશર તમે આપી શકો છો, બરાબર છે, પણ બંને કોઈ પ્રેશર આપવાથી છતાં કોઈ પદાર્થમાં આકારમાં ફરક પડતો નથી. વાયુના પ્રવાહ ફૂંકો હોય તમે દબાઈને એને જુદો જુદો આકાર બનાવી શકીએ છીએ. એટલે એ શું છે, સંકોચનશીલતા વાયુમાં પ્રવાહીમાં જોવા મળે છે, પ્રવાહીમાં થોડું ઓછું હોય વાયુમાં વધુ સંકોચનશીલતા જોવા મળે છે. પણ તરલતા, દ્રવ્યના પદાર્થો એક જગ્યાએથી બીજી જગ્યાએ, દ્રવ્યના પદાર્થ અને દ્રવ્યના કણો એક જગ્યાએથી પદાર્થના કણો એક જગ્યાએથી બીજી જગ્યાએ સતત ગતિ કરતા હોય, બરોબર, તેનો તરલતાનો ગુણધર્મ હોય. પ્રવાહી અને વાયુ હોય ઘનમાં તરલતાનો ગુણધર્મ જોવા મળતો નથી. આવું છે કે તમે વ્યાખ્યા સ્વરૂપે લખી શકો છો, ગતિજ ઊર્જા, એટલે કે જે પદાર્થની અંદર, બરોબર, સમય સાથે પોતાની સ્થાન બદલતો હોય, સમય સાથે પોતાનું સ્થાન બદલતો હોય. પાણીના, પાણી એક દ્રવ્ય છે, એના કણો હોય, તો ધારો કે અત્યારે અહીં છે, 15 મિનિટ પછી ત્યાં જવાનું છે, એટલે કે સમય સાથે પોતાનું સ્થાન બદલ્યું, એટલે કે જે દ્રવ્યના કણો સમય સાથે પોતાનું સ્થાન બદલે એની અંદર ગતિ ઉર્જા જોવા, એટલે ગતિ કરતા હોય છે, તો ગતિ ઉર્જા જોવા મળે છે, વાયુ પ્રવાહીમાં જોવા મળે છે, ખાસ, બરાબર. એ ખૂબ અગત્યનું છે કે પદાર્થના જે તાપમાને, બરાબર, ધારણી છે, બરાબર છે, અને આ બે ઉપરથી અને ગરમ કરવામાં અને એ ઘન હોય, ક્યાં બધા ઘન હોય અને ઘનમાંથી પ્રવાહી બને, બરાબર, ઘનમાંથી શું બને, પ્રવાહી. તો અહીં જે તાપમાન હોય થર્મોમીટર, આ થર્મોમીટરનો જે તાપમાને ઘન પ્રવાહીમાં રૂપાંતર પામે, એ તાપમાનને એ પદાર્થનું ગલન બિંદુ, કે ગલન એટલે ઓગળવું, એટલે કે પદાર્થ જે તાપમાને શરૂ થાય જે તાપમાને ઓગળવાની શરૂઆત થાય, એ તાપમાનને તે પદાર્થ ગલન બિંદુ કહે છે. એ જ વસ્તુ છે, પણ હવે લિક્વિડ ભળ દેવાનું, શું ભળ દેવાનું, લિક્વિડ. લિક્વિડને ગરમ કરી તો એ પ્રવાહી છે, એ શું બનશે, વાયુ. એટલે કે જે તાપમાને પ્રવાહી
વાયુ બને અથવા વાયુમાંથી શરૂઆત થાય એ શરૂઆતના તાપમાનને એ પ્રવાહી ઉત્કલન બિંદુ કહે છે. આવી વસ્તુ થશે ત્યારે અને એ બીજું આવશે ગલન ઉષ્મા. હવે શરૂઆતમાં તમને કીધી કે કોઈ ઘન પદાર્થ લીધો 102 સેલ્સિયસ આપણે ઓગળવાની શરૂઆત થઈ ગઈ. 102 થી આપણે સતત ઊર્જા આપીએ છીએ છતાં પણ 102 થી આગળ વધતું નથી. થોડો સમય માટે કેમ કે જ્યાં સુધી ઊંધો ઘન પદાર્થ પ્રવાહી ના બની જાય ત્યાં સુધી જે ઊર્જા આ શોષણ કરે એ ઊર્જા ગુપ્ત સ્વરૂપે હોય અને ઘન ગુપ્ત ઉષ્મા કહે છે. એ જ રીતે અહીં ઉત્કલન ગુપ્ત ઉષ્મા પણ જોવા મળે છે. એટલે જ્યાં સુધી બધું પ્રવાહી વાયુ ના બને છતાં પણ ઊર્જા આપી ઊર્જા શોષાઈ જાય ગુપ્ત થવાનું એ ગુપ્ત ઉર્જાના ઉત્કલન ગુપ્ત ઉષ્મા કહે છે. બીજું તાપમાનના બે એકમો છે તમારે એ 0 સેલ્સિયસ બરાબર 0 વત્તા 200 આ ગમે લેવા બરાબર. ધારો કે 100 સેલ્સિયસ હોય તો 100 વત્તા 200 એટલે 300 કેલ્વિન થતું જોવા મળે. તમે ડિગ્રી લગાવી છે એ વખતે જાણતું નથી ખાસ કરતા બરાબર. એટલું કે થાય શું થાય છે જુઓ કે એટલે કે સેલ્સિયસ માંથી કેલ્વિન શોધો તો 270 ઉમેરવા કેલ્વિન માંથી સેલ્સિયસ 270 બાદ કરો બરાબર. એટલે તાપમાન એક મૂળ વાત છે. પછી મુખ્ય ઘટના છે તમારું બાષ્પીભવન અને બાષ્પીભવન આધારે ઘણા બધા પ્રયોગો તમને આપેલા છે કે પાણી ઠંડુ થાય શુક્ર પ્રવાહ કહેવો જોઈએ બરાબર છે. તેવાથી ઉનાળામાં ઠંડક લાગે છે બરાબર. હા ખોરાકને ગરમ કરીને દૂર સુધી વાસ જાય એ આપણે ઘરે ઉર્જાનું ઉદાહરણ છે બરાબર છે. હવે બાષ્પીભવનની વાત કરું તો કોઈ પણ પ્રવાહી છે એ તેના ઉત્કલન બિંદુએ વાયુ બને એક ફિક્સ ઘટના છે. કોઈ પણ પ્રવાહી તેના ઉત્કલન બિંદુએ વાયુ બને છતાં પણ આપણે કપડો સુકવીએ અર્થાત ખૂબ તપેલી કે વાડકીની અંદર મીઠું નાખી પાણી વગેરે મૂકી રાખીએ તો આ બધી ઘટનાઓ તમે જોશો ને અથવા તો વૃક્ષ નીચે આપણને ઠંડક લાગે બરાબર. આ બધી ઘટના બાષ્પીભવન આધારે છે. કેમ છે તો ધારો કે આપણે જે વાડકીની તેમાં પાણી લીધું પાણી 100 સેલ્સિયસ વાયુ બને તેમાં વરાળ બને આપણે એ વાડકીને ગરમ નથી કરતા છતાં પણ કલાક 2 કલાક 3 કલાક પછી જોઈએ તો અંદર ક્રિસ્ટલ વગેરે મીઠું ક્રિસ્ટલ સ્વરૂપે જોવા મળે છે. કપડા 100 સેલ્સિયસ તાપમાન સુધી ગરમ નથી કરતા છતાં સુકાઈ જાય છે. એટલે કે તેના ઉત્કલન બિંદુ કરતો નીચા તાપમાને ઉત્કલન બિંદુ કરતો નીચા તાપમાને પ્રવાહી વાયુમાં રૂપાંતર થઈ જાય એ જે ઘટના છે એને બાષ્પીભવનની ઘટના કહેવામાં આવે છે. અને જો બાષ્પીભવન થાય તો ઠંડક લાગે. શું લાગે? ઠંડક લાગે. ઉનાળામાં શુક્ર કપડો પહેરો તમે સફેદ કપડો હોય શુક્ર કપડો હોય એ તમને જે પરસેવો ઉત્પન્ન થશે એ શોષી રહેશે. એ કપડા દ્વારા એનું બાષ્પીભવન થાય એટલે તમને અંદર ઠંડક લાગે છે. માટલાના ઘડાની અંદર ઠંડક ઠંડુ પાણી થાય છે ઉનાળામાં. કેમ થાય? તો માટલાનું જે માટલું છે બરાબર આખું તમારું તો એની આજુબાજુ આ ઘટનાથી બાષ્પીભવન થશે બાષ્પીભવન થાય છે એટલે અંદરનું પાણી થોડું ઠંડુ થાય છે. ખાસ યાદ રાખવાનું. બીજું એક ઘટના છે તમારા કોઈ પણ ગ્લાસની અંદર બરફ રાખવાનું બહાર ટીપો બચે છે. એનું કારણ એ છે કે પ્યારાનું જે પ્યારો છે એનું તાપમાન બહારના તાપમાન કરતો ઘટી જાય ઘટી જાય એટલે વાતાવરણમાં તો ભેજ સ્વરૂપે છે જ પાણી. એ પાણી તાપમાન ઘટતો ઊર્જાનું શોષણ થાય શું થાય ઊર્જાનું શોષણ. એટલે કે જે વાયુ સ્વરૂપે વરાળ સ્વરૂપે પાણી હતું એ લિક્વિડ સ્વરૂપે બરોબર છે લિક્વિડ સ્વરૂપે એની આજુબાજુ જોવા મળે છે. એટલે કે આ બધી ઘટના સમાન છે બધા બરોબર બરોબર. કંઈ પાણીનો ટીપો મળે શું બાજુ પાણીનો ટીપો કારણ કે બહાર જે વરાળ છે એ વરાળ ઊર્જા શોષી લે એટલે પ્રવાહી બને શું બને પ્રવાહી બને છે. આ ખાસ યાદ રાખવાનું પ્રવાહીમાં ઊર્જા તમે ખેંચી લો તો એ ઘન બને એટલે ટૂંકમાં ઊર્જા આપવાથી ઘન પ્રવાહી પ્રવાહી વાયુ ઊર્જા ખેંચી લેવાથી વાયુ પ્રવાહી પ્રવાહી ઘન બનતું જોવા મળે છે. તો આ ઉત્તમે થોડી વિજ્ઞાન વિશે કરીશું દ્રવ્યની બરાબર છે. ચોપડીની અંદરના જે પ્રશ્નો છે તમારા ખાસ સેલ્સિયસ વાળા છે જે મેઇન મેઇન પ્રશ્નો છે એ તમે આ ખાસ તમે કરી જોશું બરાબર છે. બધા સમજાયેલા છે અને એ સિવાય ડિસ્ક્રિપ્શનમાં જે વિડીયો મૂકેલો છે તમે તમને બધું સમજાયેલા છે.